ભુજ નગરપાલિકાના વોર્ડ 6માં ભાજપ વતી ગોદાવરીબેન ઠક્કર, જલ્દી વ્યાસ, જિજ્ઞા જિજ્ઞેશ ઠક્કર અને ધીરેન ઠક્કર ચૂંટણી લડી રહ્યા છે. આ વોર્ડના ઉમેદવાર ધીરેન ઠક્કર લોકોને મતદાનની પવિત્ર ફરજ અદા કરવા અપીલ કરી હતી. છઠ્ઠા વોર્ડમાં સિમેન્ટ રોડ તમામ એરિયામાં બનેલા છે, પણ જ્યાં બનેલા નથી ત્યાં કને અમે બનાવી આપશું ને સાઈડોમાં જે ખાંચા રહી જાય છે તમામ મતદારોના ઘરો પાસે ત્યાં કને પેવર બ્લોક આપણે નાખી દઈશું. મતદારોને મારી એટલી જ નમ્ર અપીલ છે કે ભાજપને પેનલ ટુ પેનલ મત આપીને વિજય બનાવે વોર્ડ નંબર 6માં તથા 1 થી 11માં તમામ જગ્યાએ. ગુજરાતમાં ભાજપ સરકારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નેતૃત્વમાં સ્થાનિક ચૂંટણીમાં મહિલાઓને 50% અનામતનો લાભ આપ્યો છે અને મહિલા સશક્તિકરણના વિચારને મૂર્તિમંત કર્યો છે. ત્યારે આ પહેલને બિરદાવવા ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં મહિલાઓએ પ્રચાર કર્યો હતો. રાવલવાડી રઘુવંશી નગરમાં મહિલાઓએ લોકસંપર્ક કરીને પ્રચાર કર્યો હતો. તો આ વોર્ડના ચૂંટણી ઇન્ચાર્જ અને જિલ્લા ભાજપ મીડિયા સેલના કન્વીનર ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 8ના વાલદાસનગર, જયનગર, ગણેશનગર, સહયોગનગર, વણકરવાસ, જૂની રાવલવાડી, મહેશ્વરીવાસ વગેરે વિસ્તારોમાં ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, પૂર્વ નગરપતિ બાપાલાલ જાડેજા, દેવરાજભાઈ ગઢવી સહિતના આગેવાનો દ્વારા પ્રચાર કરાયો છે. આ વોર્ડમાં ભાજપ વતી લખીબેન રબારી, પ્રકાશભાઈ જાડેજા, અશોક હાથી, કલ્પેશ ઠક્કર લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ભુજ નગરપાલિકા 7મી વખત જીતી રહી છે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. કોંગ્રેસને ભુજ નગરપાલિકા નંબર ડબલ ફિગરમાં સીટો નથી આવતી એનો દાવો કરું છું ને 2 ડિસેમ્બરે રિઝલ્ટ આવ્યા પછી હું તમારી સમક્ષ આવીશ અને તમને કહીશ કે મારો દાવો સાચો પડ્યો છે. ભુજની જનતા કોંગ્રેસને ઓળખી ચૂકી છે. આજે કોંગ્રેસના ઉમેદવારોની આપણે વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવારો સિંગલ સિંગલ પોતાના કાર્યાલય ખોલે છે, સિંગલ સિંગલ પોતાની જાહેરાત દે છે અને સિંગલ મત માંગવા માટે આખા ભુજમાં ઉમેદવારો પેનલ તોડી નીકળી ચૂક્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અકબંધ છે, 44 44 અકબંધ છે અને 11 ને 11 વોર્ડમાં પેનલ ટુ પેનલ મત માંગી રહ્યા છે. આ જ કોંગ્રેસની હતાશા, નિરાશા અને હારની નિશાની છે. એના માટે હું એટલું જ કહું છું કે જે આનંદીબેને બહેનો માટે કર્યું છે ને એ હજી સુધી તો ક્યારે શક્ય બન્યું નથી અને આજે શક્ય બન્યું છે તો અમને એટલો ઉલ્લાસ થાય છે અને અમને એટલું થાય છે કે જો બહેનોએ આપણે આટલા માટે કર્યું છે તો બહેનો આ આગળ વધે આ લીધે અને અમે અત્યારે ભાજપને વિજય બનાવવા માટે ખાસ કરીને બહેનો સવારે પોતાનું કામ મૂકી આપણે ભાજપ આપણને કામ આવે, વિકાસના આપણા કાર્યોમાં સાથ સહકાર આપે તો વધુમાં વધુ વોટિંગ મહિલાઓ કરી શકે એવી આશા રાખું છું અને કરશે જ એવી આશા છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.